તારીખ 6/1/2021ના રોજ તાલુકા પોલીસમાં એ રીતે એક લોડિંગ રિક્ષા છે એને ચોરી થયાના અંગેની એફઆઈઆર નોંધવામાં આવેલ છે. તે અનુસંધાને જે જગ્યા ચોરી થઈ છે, જે 40 ફૂટ રિંગ રોડ ઉમિયા ટ્રેડર્સની આજુબાજુ લોડિંગ રિક્ષા ચોરી થયેલ છે, તે બાબતે પ્રાથમિક એફઆઈઆર થયેલ છે. તે એફઆઈઆર આધારે તમામ ડોલા સાહેબ અને એમ ટીમ ડિસ્ટાફ પીએસઆઈ તમામ ટીમ બનાવીને સર્ચ કરવામાં આવેલું કે ભાઈ આ રિક્ષા, તેને આધારે સીસીટીવી આધારે એ લોકો એક શંકાસ્પદ વ્યક્તિને પણ તપાસ કરેલો કે ભાઈ આ એક વ્યક્તિ છે જે અલગ અલગ વ્યક્તિઓને ફોન કરીને એમને લોડિંગ રિક્ષા છે કેટલું એ રિક્ષા બાબતે વધારે પડતું માહિતી મેળવતો હોય એવા એક વ્યક્તિને રાઉન્ડઅપ કરેલું છે. એને વ્યક્તિ કોણ છે, એ કયા વિસ્તારમાં રહે છે, તે રીતે એ વિસ્તારમાં જઈને એ શંકાસ્પદ વ્યક્તિ કોણ છે એનો મોબાઈલ નંબર મેળવી એનો કોલ ડિટેલ્સ કઢાવે છે. એના કોલ ડિટેલ્સ આધારે ખબર પડે કે આ વલસાડના પેલી બાજુ એક શાકભાજીનો ધંધો કરતો એ કિસમ છે, દૈવી પૂજક છે, પણ એ મૂળ અહીંયા રાજકોટના રહેવાસી છે. તે આધારે એને તપાસ કરી અહીંયાથી ટીમ નવસારી ગઈ, નવસારીમાંથી આરોપીને ધરપકડ કરેલ છે અને એની પાસેથી રિક્ષા પણ જે ચોરી કરેલ છે રોલી રિક્ષા એનો કબજે કરવામાં આવેલ છે. આરોપીને પણ પૂછપરછ કરવામાં આવેલ છે કે ગાંધીગ્રામ પોલીસમાં ગયો એને સેમ ઓટો લોડિંગ રિક્ષા ચોરી કરેલ છે, તે પણ એમાં રિકવર કરવામાં આવેલ છે, તેનું પણ ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. જી એ અત્યારે તો ધરપકડ કરેલ છે અને પૂછપરછ ચાલુ છે, પણ એની પાસે આ રીતે લોડિંગ રિક્ષા મળી આવેલો હોય તો બની શકે કે ભાઈ આગો પણ આ રીતે એનો મેઇન શાકભાજીનો વ્યવસાય છે.